प्राप्त थई रह्या छे। आपने जणावी दे के विधानसभा अने चूंटणीनी कोंग्रेसे तैयारीओ हवे शुरू करी नाखी छे। कोंग्रेस निरीक्षक वडोदरा खाते पहोंची चुक्या छे। उल्लेखनीय छे के विधानसभा बैठक माटे उम्मेदवारोने निरीक्षक हवे सांभळशे। निरीक्षक राजकुमार गुप्ता निरंजन पटेल वडोदरामां पहोंची चुक्या छे। उल्लेखनीय छे के अकोटा अने रावपुरा बैठक माटे उम्मेदवारने हवे सांभळशे। आज मामले संवाददाता संजय पांगे जोड़ाई गया छे। संजय शुं कहेशो? जे रीते वडोदरा खाते पण कोंग्रेसे हवे विधानसभानी चूंटणीओने लईने तैयारीओ करी छे, हाल क्या प्रकारनी प्रक्रिया चाली रही छे? जी जिल बात करिए तो कांग्रेस हवे कांग्रेस पक्ष हवे चूंटणी तैयारी में लागी गयो छे। ठेर ठेर सभाओं ने बैठकों दौर शुरू थयो छे। हाल वडोदरा में जे निरीक्षक छे ते आव्या छे, सुनील निरंजन पटेल तेमज अन्य बे निरीक्षक वडोदरा में छे। अने वडोदरा में अकोटा तेमज रावपुरा विस्तार की बैठक ना जे उम्मीदवारो छे, इच्छुक उम्मीदवार चूंटणी लड़वा मांगता उम्मीदवारों ने सांभळवानी प्रक्रिया हाथ धरवामां आवी छे। आज अकोटा विधानसभा में 7 जेटला उम्मीदवारोए कांग्रेस दावेदारी नोंधावी छे अने तेओ पोतानी आज रजूआत करशे के तेओ कशा कारणे चूंटणी लड़वा मांगी रह्या छे, शा माटे चूंटणी लड़शे अने तेमना सबळ कारणो शुं छे ए जणाव्युं। आपणी साथे अकोटा विधानसभा जे बैठक छे तेमां जे उम्मीदवारो जे कांग्रेसना छे ते जोड्या छे, तेमनी पासे जाणीशुं के तेमणे शुं रजूआत करी। जी आजे निरीक्षको वडोदरामां छे अने तमारी रजूआत सांभळे छे, शुं रजूआत करी આપે? અમે રજૂઆત કરી કે અસહનીય ભાવ વધારો થઈ ગયો છે, આજે દાળના ભાવ આસમાન પર પહોંચી ગયા છે, વહીકલો પર દિવસે દિવસે પૈસા વધારતા જાય છે આ સરકાર, અસહનીય મોંઘવારી વધી ગઈ છે, બેકારી વધી ગઈ છે, ગુંડાગીરી વધી ગઈ છે, ચારો તરફ હાહાકાર મચી ગયો છે। હવે પ્રજાનું મન બદલાયું છે અને કોંગ્રેસ પાર્ટી તરફ નજર નાખીને બેઠી છે કે કોંગ્રેસ પાર્ટી આવે, સક્ષમ ઉમેદવારો આપે અને જીતીને કોંગ્રેસ પાર્ટી આવે, એ માટે વિસ્તૃત ચર્ચા થઈ હતી। જી બાળુભાઈ કહેશો, તમે શું રજૂઆત કરી ઉમેદવાર જે નિરીક્ષક છે તેમને તમારા સફળ કારણો જણાવો? અમે છેલ્લા બે ટર્મથી અમારા વડોદરા શહેરમાં કાઉન્સિલર છે, એટલે અમે એવી માગણી કરી છે કે જે 10 વર્ષ અગાઉ જે વાતાવરણ હતું એનાથી આ વખત લોકો ભારતીય જનતા પાર્ટીથી ખૂબ નારાજ થઈ ગયા છે, એટલે આ વખત લોકો ચેન્જ માગી રહ્યા છે અને કોંગ્રેસને લાવે એવું વાતાવરણ બની રહ્યું છે, એટલે અમને ટિકિટ આપે તો કોંગ્રેસની સીટો વડોદરા શહેરમાં વધે એવી માગણી। જી પ્રજ્ઞેશભાઈ, આપ પણ રજૂઆત કરી છે જે નિરીક્ષક છે, નિરીક્ષકને શું રજૂઆત કરી છે અને તમારા સબળ કારણો કયા છે? આજે નિરીક્ષકશ્રીઓ સાથે જે વાત થઈ એ પાર્ટીની આંતરિક બાબત હતી અને આંતરિક બાબતમાં ચૂંટણી કેવી રીતે જીતી શકાય છે એની રણનીતિ બાબતે ચર્ચા થઈ। એમાં ગુજરાત સરકાર જે તમામ સ્થળે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ ગઈ છે એ પણ કારણો એક ખાસ મુદ્દો છે, કારણ કે પ્રજાત્રાહી મામ છે, દરેક ઠેકાણે જોવા જાઓ તો યુવાનો બેરોજગાર છે, સ્ત્રીઓની સેફ્ટી નથી, લારી ગલ્લા ધારકો છે, ઠેલાવાળા માણસો છે, એ લોકો બેઘર થઈ ગયા છે, બેરોજગાર થઈ ગયા છે, યુવાનો બેરોજગાર છે, મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ લગભગ ગુજરાતમાં 80,000 બંધ થઈ ગઈ છે, લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બિલકુલ કથળી ગયેલી છે, ઠેર ઠેર દારૂ, ગુજરાતમાં કદાચ દૂધ જોઈતું હોય તો રાત્રે 1 વાગે મળે નહીં પણ રાત્રે 1 વાગે દારૂ જોઈતો હશે તો હોમ ડિલિવરી થાય છે, એવી કાયદાની જ્યારે પરિસ્થિતિ છે ત્યારે ગુજરાતની જનતા ઠાલા વચ્ચે નથી, હવે આ ભારતીય જનતા પાર્ટીથી થાકી ગઈ છે અને આવા રંગીન ચશ્માથી હવે ઉતારવા માંગે છે, અને કોંગ્રેસ જ એકમાત્ર આશા છે। હવે લોકોને સમજાઈ રહ્યું છે કે કોંગ્રેસનું શાસન હતું ત્યારે લોકો 2 ટંકનો સુખેથી રોટલો પણ ખાઈ શકતા હતા, ઓટલે પણ બેસી શકતા હતા અને પ્રગતિના પંથે પણ લઈ જઈ શકતા હતા, એ કોંગ્રેસ જ કરી શકશે, ભારતીય જનતા પાર્ટી પાસે ફક્ત ઠાલા વચનો સિવાય બીજું કશું નહીં મળે એ હવે જનતા સમજી ગઈ છે। જી લલિતભાઈ, તમે શું રજૂઆત કરીને શું કહેશો? હજુ અમારી રજૂઆત બાકી છે, એટલે હવે પછી બોલાવશે ત્યારે રજૂઆત કરવા દઈશું, પરંતુ 2012માં જ્યારે હું ઇલેક્શન લડ્યો હતો એના 5 વર્ષ પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ છે વડોદરા શહેરની, ભાજપ વિરોધી બહુ મોટું એક વાતાવરણ ઊભું થયું છે, કારણ કે આ શહેરની બદતરથી બદતર સ્થિતિ કરી દીધી છે ભાજપના સત્તાધીશો, એ કોર્પોરેશન લેવલ હોય કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત હોય, રોડ રસ્તા પાણી ક્યાંય કશું જ નહીં, તમે મને વડોદરાનો એક રોડ એવો બતાવો કે જ્યાં ખાડો ના હોય, તમે કોઈ એક એવો વિસ્તાર બતાવો કે જ્યાં પૂરતા પ્રેશરથી પાણી આપતા હોય, ચોખ્ખું પાણી આપતા હોય, એટલે પબ્લિક હવે સમજી ગઈ છે અને કોંગ્રેસ તરફી વાતાવરણ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે અમે દાવેદારી કરી છે ટિકિટ આપશે પક્ષ, એને અમે બધા જ સાથે મળી અને આ વખતે કોંગ્રેસને જીતાડીશું।
જી જી જોયું કે અહીંયા જે અખોટા વિધાનસભા બેઠકના ઉમેદવારો તેમની નિરીક્ષકોને રજૂઆત કરી હતી, એટલે તેમણે ઉમેદવારોએ પોતાના જે સબળ પાસા છે એ પણ જે એમણે રજૂઆત કર્યા છે એ આપણે જોયું. બિલકુલ સંજય, આભાર માહિતી બદલ. તો વડોદરા ખાતે કોંગ્રેસે હવે વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરી છે અને કોંગ્રેસના નિરીક્ષકો વડોદરા ખાતે પહોંચી ગયા છે.